हेलो फ्रेंड्स, सरसना किचन मेनूमां तમારું સ્વાગત છે। હવે શ્રાદ્ધ શરૂ થઈ ગયા છે તો ગુજરાતીઓ પિતૃઓના વાસમાં મૂકવા માટે ભજીયા બનાવતા હોય છે, તો આજના સ્પેશિયલ મેનૂમાં એકદમ નવા ભજીયા બનાવીશું। ભજીયા બનાવવા માટે સૌથી પહેલાં આપણે એનું ખીરું બનાવી અને રેડી કરી દઈએ। તો તેના માટે મેં અહીંયા 6 ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે। હવે રેસીપી આગળ વધારીએ તે પહેલાં મારા વિડીયોને લાઇક કરવાનું અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। હવે ત્યાર પછી હથેળીમાં 1/2 ચમચી જેટલો અજમો લઈશું અને 2 હથેળી વડે મસળી એને ચણાના લોટમાં ઉમેરી દઈશું। હવે ત્યાર પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું। પછી એમાં 1/2 ચમચી જેટલી હળદર ઉમેરીશું। હળદર ઉમેરવાથી ભજીયાનો કલર એકદમ સરસ આવશે। હવે ત્યાર પછી તેમાં 1 નાની ચમચી જેટલું લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું। હવે આ બધા મસાલાને ચણાના લોટ જોડે વ્યવસ્થિત રીતે મિક્સ કરી દઈશું। અને હવે તમે જોઈ શકો છો બધા મસાલા વ્યવસ્થિત રીતે મિક્સ થઈ ગયા છે। તો હવે ત્યાર પછી તેમાં પાણી ઉમેરી અને ભજીયાનું ખીરું બનાવી લઈશું। પરંતુ પાણી એકી સાથે નથી ઉમેરવાનું, પાણી થોડું થોડું ઉમેરીશું અને લમ્પ્સ બિલકુલ નહીં રહે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું। અને હવે તમે જોઈ શકો છો ભજીયાનું ખીરું રેડી થઈ ગયું છે, પરંતુ હજુ થોડું ઠીક છે એટલે ફરીથી એમાં 2 ચમચી જેટલું પાણી ઉમેરી દઈશું અને એને મિક્સ કરી રહીશું। અને તમે જોઈ શકો છો ખીરામાં બિલકુલ પણ લમ્પ્સ નથી પડ્યા અને ખીરાની કન્સિસ્ટન્સી આ પ્રમાણે રાખવાની છે। હવે આપણે ખીરાને સાઈડ પર મૂકી દઈશું અને ભજીયા માટેની બાકીની બીજી તૈયારી કરી લઈશું। હવે ભજીયા બનાવવા માટે મેં અહીંયા 1 ગલકું લીધું છે અને ગલકું આપણે એકદમ પાકું પણ નથી લેવાનું અને એકદમ કુમળું પણ નથી લેવાનું। અને મેં ગલકાને ધોઈ અને પહેલેથી જ એની છાલ ઉતારી લીધી છે અને તમે વિડીયોમાં જોઈ શકો તે પ્રમાણે ચપ્પુ વડે ગલકાના ગોળ ટુકડા કરી લઈશું। અને એકદમ જાડા પણ ટુકડા નથી કરવાના અને એકદમ પાતળા પણ નથી કરવાના, મીડિયમ સાઇઝના ટુકડા કરીશું। અને તમે જોઈ શકો છો મેં અહીંયા ગલકાના બધા ટુકડા કરી લીધા છે। તો હવે ચાલો આપણે ગલકાના ભજીયા બનાવી લઈએ। હવે ત્યાર પછી આપણે જે ખીરું બનાવ્યું હતું તેમાં 5 ચમચી જેટલો ખાવાનો સોડા ઉમેરીશું અને એમાં ફર્મેન્ટેશન લાવવા માટે થોડું પાણી ઉમેરીશું અને પાણી ઉમેર્યા પછી આપણે ખીરાને વ્યવસ્થિત રીતે હલાવી લઈશું। હવે ત્યાર પછી આપણે ભજીયા તળવા માટે જે તેલ ગરમ કરવા માટે મૂક્યું હોય તેમાંથી 1 ચમચી જેટલું તેલ લઈશું અને એ તેલને ખીરામાં ઉમેરી દઈશું અને ત્યાર પછી એને મિક્સ કરી લઈશું જેથી તમારા ભજીયા એકદમ ક્રિસ્પી બનશે। તો ચાલો હવે ભજીયાને ફ્રાય કરી લઈએ। તો તેના માટે મેં અહીંયા પેનમાં તેલને પહેલેથી જ ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને હવે તમે જોઈ શકો છો તેલ ગરમ થઈ ગયું છે। તો ગલકાનો એક ટુકડો લઈશું, એને ખીરામાં બોળી અને ત્યાર પછી તેલમાં ઉમેરી દઈશું। એવી જ રીતે પેનમાં સમાય એટલા ગલકાના ટુકડા ખીરામાં બોળી અને પેનમાં ઉમેરી દઈશું। અને હવે તમે જોઈ શકો છો મેં અહીંયા બાકીના ભજીયા પણ તેલમાં ફ્રાય કરવા માટે ઉમેરી દીધા છે। ગલકાના ભજીયા બનાવતી વખતે તમે ભજીયા તેલમાં ઉમેરો ત્યારે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે અને ત્યાર પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે। તમે એને હાઈ ફ્લેમ ઉપર ફ્રાય કરશો તો ઉપરથી તો ફ્રાય થઈ જશે પરંતુ અંદરથી ગલકા તમારા કાચા રહી જશે। લગભગ 1 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો ભજીયાનો કલર ચેન્જ થઈ ગયો છે અને ભજીયા ફ્રાય થઈ ગયા છે। તો હવે ભજીયાને આપણે 1 પ્લેટમાં ટીશ્યુ પેપર ઉપર કાઢી લઈશું જેથી બાકીનું તેલ પણ ટીશ્યુ પેપર ઉપર ઓબ્ઝર્વ થઈ જશે અને એવી જ રીતે આપણે બાકીના ભજીયા પણ ફ્રાય કરી લઈશું। અને હવે તમે જોઈ શકો છો મેં અહીંયા બાકીના ભજીયા પણ ફ્રાય કરી લીધા છે અને એકદમ ફૂલેલા ફૂલેલા ભજીયા બન્યા છે અને સાથે એકદમ ક્રિસ્પી પણ બન્યા છે। તો ચાલો એને સર્વ કરી લઈએ। તો મેં અહીંયા તળેલા મરચાં જોડે અને લીલા લસણ અને કોથમીરની ચટણી જોડે એને સર્વ કર્યા છે। તમે એને ગરમ ગરમ ખાશો તો એકદમ ક્રિસ્પી અને ખૂબ જ ટેસ્ટી લાગશે। અને નોર્મલી ગુજરાતીઓ પિતૃઓના શ્રાદ્ધમાં વાસમાં મૂકવા માટે આ ભજીયા બનાવતા જ હોય છે, તો તમે પણ રેસીપી જરૂરથી એકવાર ટ્રાય કરજો અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક કરવાનું અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને સાથે સાથે બાજુમાં આપેલ બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો જેથી મારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। ફરી મળીશું એક નવી રેસીપી સાથે। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો।